तो कड़ीना मणिपुर खाते परंपरागत रीते भगवान यवतेश्वर दादानी दर वर्षनी जेम आ वर्षे पण कड़ी नगर में अलग अलग विस्तार में पालखी यात्रा निकली हती। आ निमित्ते यवतेश्वर महादेव खाते भगवान नो शणगार करवामां आव्यो हतो, जेमां वहेली सवारथी ज श्रावण मासना छेल्ला सोमवारे ऐतिहासिक यवतेश्वर महादेव खाते भगवान नो दर्शनार्थे भक्तो उमटी पड्या हता। भक्तोए भगवानी पूजा अर्चना करी धन्यता अनुभवी हती। कड़ी नगर में यवतेश्वर दादा नगरचर्याए निकळ्या हता अने भक्तोए दर्शन आप्या हता। भगवानी पालखी यात्रा कड़ी शहरना विविध विस्तारों में फरीने निज मंदिरे परत फरी हती अने आ पालखी यात्रा में कड़ी नगरना भाविक भक्तो मोटी संख्या में जोड़ाया हता अने समग्र कड़ी पंथक हर हर महादेवना नाद साथे गूंजी उठ्यु हतु। મહત્વનું કહી શકાય જેવી રીતે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે, ત્યારે કડીમાં પણ પાલખી યાત્રા નીકળી હતી, ભગવાન શિવજીની પાલખી યાત્રા કાઢી હતી। જેવી રીતે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હતો ત્યારે અનેક શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠતા હોય છે, ત્યારે કડીમાં પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। યવતેશ્વર દાદાની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। કડીમાં પણ અનેક ભક્તોએ આમાં સામેલ થઈ અને ધન્યતા અનુભવી હતી। તમામ શિવાલયોમાં હર હર ભોલેના નાદ સાથે તમામ શિવાલયો ગુંજી ઉઠતા હોય છે। શ્રાવણ માસ એટલે કે હિન્દુ ધર્મમાં એક અનેક જ પ્રસંગ હોય છે। શ્રાવણ માસનો જે મહિનો હોય છે તેમાં પણ ખાસ કરીને સોમવાર એટલે કે લોકો માટે એક અનેરો ઉત્સાહ હોય છે, કારણ કે શિવજીને સોમવાર અતિ પ્રિય હોય છે। તે વચ્ચે કડીમાં પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। નગરના અનેક વિસ્તારમાં પાલખી યાત્રા નીકળી હતી। યવતેશ્વર દાદા પાલખી યાત્રામાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા હતા।